Good afternoon to all of you. So today PU sir is there. We will conduct our webinar. Now I will give some brief introduction. So Piyush Bhai Chawda, Dr. Piyush Bhai Chawda is master in Gujarati, and today itself he is going to deliver this session in Gujarati language. So I will give you some brief introduction about him in Gujarati language only. So, Dr. Piyush Bhai Chawda, PK Kotawala Arts College, Patan, Uttar Gujarat, Gujarati Vishayna Adhyapak Tarike Faraj Bajave Chhe Atyare, and Te Ek Sakriya Sahityakar and Adhyapak Chhe. Patan Ma Sahityik Karyakram Thai, E Mate Te Satat Prayas Kare Chhe, and Ek Navu Sahityik Vatavaran Prayas Hoti Akar Pami Rahi Chhe. તે સતત નવું શીખવા પ્રયત્નશીલ છે. તેના ફળ સ્વરૂપ તેનો અભ્યાસ આજે અધ્યાપક બન્યા પછી પણ સતત ચાલુ રહ્યો છે. એમની શૈક્ષણિક લાયકાત, એજ્યુકેશન ક્વોલિફિકેશન, બીએ, બીએડ, એમએ, એમફિલ, પીએચડી, એમએસ લેટ, યુજીસી નેટ, જેઆરએફ, અને હાલ સાહિત્યને વધુ પામમાં સમજવા તેઓ બીજી વાર પીએચડી કરી રહ્યા છે, જે એક ખૂબ બિરદાવા જેવી વાત છે. ઇઝ ડુઇંગ પીએચડી ફોર ધ સેકન્ડ ટાઈમ ઓલસો. સો નાઉ આઈ એમ હેન્ડિંગ ઓવર ધીસ સેશન ટુ ધ પીયુષભાઈ ચાવડા. પીયુષભાઈ તમે ચાલુ કરી શકો છો, વાંધો નથી. ઓકે, જીતેનભાઈ ખૂબ ખૂબ આભાર. સૌ પ્રથમ તો પારુલ યુનિવર્સિટી ઇસી ડિપાર્ટમેન્ટ વિભાગ વતી જે મને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ વચ્ચે આ રીતે સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે જે વેબિનાર સિરીઝમાં આમંત્રણ આપ્યું છે તે બદલ સર્વ ટીમનો આભાર માનું છું. આ રીતના આયોજન કરવા અને એને સફળતાપૂર્વક કરવા એ ખૂબ અઘરી બાબત હોય છે. અમે કોલેજ સાથે અને આવા વેબિનાર સાથે જોડાયેલા હોઈએ છીએ એટલે આ બધું સમજી શકીએ છીએ. ખાસ વિદ્યાર્થી લક્ષી આ જે પ્રવૃત્તિ થઈ રહી છે એ બિરદાવા લાયક છે. ફરીથી પારુલ યુનિવર્સિટી અને ઈસી ડિપાર્ટમેન્ટ નો આભાર માની અને મારી વાત રજૂ કરું છું. આવે છે ને મારો અવાજ? કમ્ફર્ટેબલ સંભળાય છે ને બધું? હા સર, ઓકે છે, વાંધો નથી, બધું કરું. ઓકે ઓકે. હા, આજે એક કલાકની અંદર મને જે વિષય ફાળવવામાં આપ્યો છે એને ન્યાય આપવાની કોશિશ કરીશ. આજે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે તો છે જ છે આ, પરંતુ આ એક વિશાળ પ્લેટફોર્મ થકી સ્પર્ધાત્મક પરીક્ષામાં જેને પણ સફળતા મેળવી છે કે જેને પણ રસ છે એ કોઈ પણ પ્રવાહના હોય એ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવી વાત આપણે આ એક કલાકમાં કરવાનો પ્રયાસ કરીશું. આખી વાત હું એ રીતે મૂકીશ કે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી અને તમે તમારું જે ફ્યુચર છે એને બ્રાઇટ કરી શકો છો. હકીકતે આપણી અંદર ઘણી બધી શક્તિ પડેલી છે, પરંતુ એ પ્રોપર ગાઈડન્સના અભાવે અથવા આત્મવિશ્વાસના અભાવે આપણે એ લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી. તો આ જે સેશનમાં મારે જે વાત કરવાની છે એ આમ તો તલાટી મંત્રીથી લઈ અને બેંક, રેલવે કે પછી યુપીએસસી, જીપીએસસી બધી જ વાત થઈ શકે, પરંતુ આ ઓછા સમયમાં જે વિદ્યાર્થીઓ માટે આ આખો ઉપક્રમ ઊભો કરવામાં આવ્યો છે, જેમના માટે આ એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે, એ વિદ્યાર્થીઓને એટલે કે તમે સૌ જે હાલ આ વેબિનારમાં જોડાઈ ચૂક્યા છો એ બધા વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ શકે એવી બે કેડર કે જે બે મહત્વની એક્ઝામ જીપીએસસી અને યુપીએસસી એને કેન્દ્રમાં રાખી અને આપણે આખી વાત છે એ રજૂ કરીશું. એટલે એક કલાકના સમયમાં વધુમાં વધુ તમને માહિતી મળે, તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય એ રીતે આપણે આ આખો ઉપક્રમ ચલાવીશું. હવે મારી વાતની હું શરૂઆત કરું તો સરે જીતેનભાઈ પરિચય આપ્યો, બરોબર છે, અધ્યાપક છું એટલે અધ્યયન અધ્યાપન એ દરેક અધ્યાપકનો શોખ હોય છે અને હોવો જ જોઈએ. તો એ પ્રવૃત્તિ કરતા કરતા આ આમ તો ગુજરાતી લિટરેચર, ગુજરાતી સાહિત્ય
એ વિષયનો અધ્યાપક છું આર્ટ્સ ફેકલ્ટીમાં, પરંતુ આ જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્યાંક ને ક્યાંક વ્યાખ્યાન આપવાનું બને છે, એટલે આ મારો આમ ગમતો વિષય છે. અમારા વિદ્યાર્થીઓને પણ અમારા વિદ્યાર્થીઓ પણ આ ઉપક્રમમાં જોડાના છે એનો વિશેષ આનંદ છે. સર કેતા મને આનંદ થશે કે શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ ઉત્તર ગુજરાતની જૂની અને નામાંકિત કોલેજ છે. ખૂબ જ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી આ કોલેજના વિદ્યાર્થીઓ પણ આ જોડાણા છે, એટલે અમારી સંસ્થાના વિદ્યાર્થીઓને પણ આ તમારો જે ઉપક્રમ છે ઉપયોગી થશે. અને સોશિયલ મીડિયા પર પણ આપણે આ જે ઉપક્રમ છે ખૂબ વાયરલ થયો છે, અને બધા મિત્રોની ઇંતજારી હતી કે આ કાર્યક્રમ અંતર્ગત જોડાવું, તો એ બધા મિત્રોને આ ઉપયોગી થશે. તો વાત તો કરવી છે સ્પર્ધાત્મક પરીક્ષાની, તો સૌપ્રથમ એક વાત એ કે જીવનમાં કંઈક નક્કી જો ધ્યેય હોય તો જ આપણે આ એક્ઝામ પાસ કરી શકીએ. આ વસ્તુ એવી નથી કે આપણે આજે નક્કી કરી લઈએ અને કાલે પાસ થઈ જઈએ, કાલે એટલે કે થોડા સમયમાં. તો જે પાસ થાય છે એ વિદ્યાર્થીઓ છે તો આપણી જેવા જ, આપણી જેવું ખાય છે, પીએ છે, હરે છે, ફરે છે, તો એ લોકો પાસ થાય છે અને આપણે કેમ પાસ નથી થતા, અથવા કેમ આપણે થોડા પોઈન્ટ માટે, તમે આજુબાજુમાં તમારા મિત્રોને ઘણા બધાને કહેતા સાંભળ્યા હશે કે થોડા માર્ક માટે રહી ગયા, કે આ છે તે છે, ઘણા બધા નેગેટિવ વાતાવરણ ખૂબ છે. પરંતુ આજે આ એક કલાકની અંદર આ જીપીએસસી અને યુપીએસસી એક્ઝામ વિશે તમને તમામે તમામ માહિતી મળી જાય અને તમે જીવનમાં એક લક્ષ્ય નક્કી કરો કે આપણે આ એક્ઝામ આપણે પણ ક્લિયર કરી શકીએ, અને ખાસ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છો એટલે ઇંગ્લિશ, ગણિત, આજે રીઝનિંગ ને એ બધી જે અંદરના મુદ્દાઓ છે એ બીજી સ્ટ્રીમના બીજા પ્રવાહના વિદ્યાર્થીઓ કરતાં તમારી અંદર એ સ્કિલ વધારે હોય, એટલે ખાસ બીજી એક્ઝામની વાત ન કરતા આ જીપીએસસી અને યુપીએસસી આજે મેઇન જે એક્ઝામ છે. આમ તો અહીં મને કહેવાનું મન થાય કે જેમ પંજાબી શાક હોય તો એની અંદર રેસિપીમાં ગ્રેવી એક જ હોય પરંતુ અંદર જે તત્વો છે એ જુદા જુદા અલગ અલગ હોય, એ રીતે આ જે જીપીએસસી કહો કે યુપીએસસી કહો કે તલાટી મંત્રીથી માંડીને તમે બેંકની કે રેલવેની કોઈ પણ એક્ઝામની વાત કરો તો દરેકની અંદર જે મૂળ વસ્તુ છે ગણિત, અંગ્રેજી, જે બેઝિક વિજ્ઞાન છે, તો આ બધું તો એક જ રહેવાનું છે, પરંતુ એનું જે પેટર્ન છે, એની માર્કિંગ જે સ્કીમ છે, તો એ અને કેડર આ બધું અલગ રહેવાનું. તો આપણે એવા મુદ્દાઓ કયા કયા છે કે એને આપણે ધ્યાનમાં રાખી અને તૈયારી કરીએ તો આ એક્ઝામ છે જે ખૂબ અઘરી કહેવાય છે એ બધી એક્ઝામો આપણે પાસ કરી શકીએ અને સારી કેડર પ્રાપ્ત કરી આપણા પરિવારનું, સમાજનું અને આપણી ઇન્સ્ટિટ્યૂટનું નામ આપણે રોશન કરી શકીએ. આપણા વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરે છે, એવું નથી કે કોચિંગ ક્લાસ સારું લઈને જ આપણે એક્ઝામ પાસ કરી શકીએ. એવા ઘણા બધા મિત્રો અને વિદ્યાર્થીઓ છે કે જેમણે આ એક્ઝામ વિધાઉટ ટ્યુશન પાસ કરી છે, એટલે દરેકની આર્થિક પરિસ્થિતિ સારી હોય એવું જરૂરી નથી, એટલે એવું મનમાં તો ઘણા બધા નેગેટિવ વાદળો આપણા મનમાં હોય છે કે આ એક્ઝામ 50-60 હજાર કે લાખ રૂપિયા ફી ભરી અને આપણે ટ્યુશન મેળવીએ તો જ પાસ થઈએ, એવું બિલકુલ નથી. એટલે પહેલી વાત તો એ કે આપણે માનસિક રીતે તૈયાર થવાનું છે કે આ એક્ઝામ હું પાસ કરી શકું. એ કોઈ પણ એક્ઝામ હોય, તમને જે તમારા અંદરથી અવાજ આવે, અંદરથી અવાજ મીન્સ તમને તમારી જાતને તમે પૂછો કે મારે શું બનવું છે, તો એ અંદરથી તમને અવાજ આવે કે મારે આઈએએસ પાસ કરવી છે, કલેક્ટર થવું છે, મામલતદાર થવું છે, બેંકમાં જવું છે, તો એ તમારી અંદરથી જે અવાજ આવે અને એ અનુસાર ખાસ અવાજ આવે તો જરૂરી છે, પણ એ અનુરૂપ તમારી અંદર સ્કિલ છે કે કેમ એ પણ તમારે ચકાસવાનું છે. ઘણીવાર એવું બને કે અંદરથી તમને એમ થાય કે મારે વહીવટી વિભાગમાં જવું છે અને કલેક્ટર બનવું છે, પણ એ અનુરૂપ અમુક સ્કિલ કે જે બેઝિક અધિકારીમાં હોવી જોઈએ એ વસ્તુ આપણામાં ન હોય તો આપણે ગમે એટલી મહેનત કરીએ તો એ દિશામાં જઈ શકીએ નહીં. તો પહેલા આપણી જાતને ઓળખવાની, આપણે આપણા અંદરથી શું અવાજ આવે છે, આપણે શું બનવું છે એ નક્કી થઈ ગયા પછી આપણે એને અનુરૂપ રસ્તો શોધી અને આગળ વધવાનું છે. તો ખાલી શરૂઆતમાં આપણે પેટર્ન આ સેશનની અંદર બધી જ વાત કરવી છે, કઈ રીતની પેટર્ન હોય છે, એનો સિલેબસ શું હોય છે, કેટલી કલાક હોય છે, કેટલા માર્ક્સ હોય છે,
એ સિલેબસના મુદ્દા કયા કયા છે, ઇન્ટરવ્યુનું માધ્યમ કયું હોય છે, આ બધી જ વાત આપણે કરવી છે. પણ શરૂઆતમાં આ બધી જ એક્ઝામ માટે જરૂરી જે વાત છે એ મુદ્દા મારે થોડા મૂકવા છે, અને પછી આ એક્ઝામની પેટર્ન એના વિશે આપણે વિગતે વાત કરવી છે. તો શરૂઆત એ મુદ્દાથી કરીએ કે આપણે થાકવાનું નથી. પહેલી વાત તો એ કે આ એક્ઝામ મેં શરૂઆતમાં જ વાત કરી કે જો તમે એક મહિનો, બે મહિના કે ત્રણ મહિના મહેનત કરીને થાકી જતા હોય, એ તમારી તાસીર હોય અને તમે એટલું એટલી જ કેપેસિટી આપણી હોય તો આ એક્ઝામ આપણા માટે નથી. એ ક્લિયર છે, આ કડવું છે પણ સત્ય છે કે આપણે આપણો સ્વભાવ પણ ચકાસવાનો છે કે આપણે જેમ કહેવાય છે ને કે ટોચ પર જવું હોય તો એમ સંઘર્ષ વધારે હોય, તો મારે સારી સિદ્ધિ મેળવવી છે અને આ સારી કેડર મેળવવી છે તો સ્પર્ધા પણ એટલી જ હોવાની. તો તમારે થાકવાનું નથી, નોન સ્ટોપ થાકવાનું એ અર્થમાં પણ કહી શકાય કે ઘણા એવી પરિસ્થિતિ આવશે, ઘણા એવા તબક્કા આવશે કે તમે અંદરથી તો તૂટી જાઓ. તૂટવામાં તમારા કરતા તો આજુબાજુના વાતાવરણનો અને સમાજનો પણ ઘણો બધો ફાળો હોય છે. તમે એક એક્ઝામ એકવાર આપો અને નાપાસ થાઓ, અને તમે એન્જિનિયરિંગમાં પણ એ અનુભવ્યું હશે કે રિઝલ્ટ ધાર્યા કરતા થોડું નબળું આવે તો આસપાસ આપણને કેવું બધું સાંભળવા મળતું હોય છે. તો પહેલી વાત તો કે એ જે નિરાશાના આવરણ મળે છે આપણને આજુબાજુમાંથી, એને દૂર કરવા એ આપણામાં એક ક્ષમતા હોવી જોઈએ કે એ વાદળો જેમ આવે અને જાય જતા રહે એ વિખરાય જ જવાના છે. વાદળો કાયમી જે છે નિરાશાના, સુખ કે દુઃખ એ કોઈ કાયમી સ્થિતિ નથી, તો એ જતું રહેવાનું. પણ ત્યાં સુધીની ધીરજ, પેશન અને નોન સ્ટોપ મહેનત કરવાની તૈયારી જો આપણે હોય તો હું માનું છું કે કોઈ પણ એક્ઝામ, એ પછી કલેક્ટરની કેમ ન હોય, આપણે ગુજરાતના વિદ્યાર્થી માટે એવું આમ થોડુંક મેણું છે કે કલક કહી શકે એવું કે ગુજરાતના વિદ્યાર્થીઓ આઈએએસ માટે નથી બિના કે આઈએએસ ની એક્ઝામ ગુજરાતના વિદ્યાર્થીઓ ન આપી શકે કે ન પાસ થઈ શકે એવું નથી. હવે થોડા છેલ્લા વર્ષના તમે રિઝલ્ટ જોજો તો તમને આઈડિયા આવશે કે ગુજરાતમાંથી પણ જે કોચિંગ લઈ અને વિદ્યાર્થીઓ સારી સિદ્ધિ મેળવે છે. તો મેં વાત કરી કે નોન સ્ટોપ તમારે મહેનત ચાલુ રાખવાની છે કે કઈ ચાવીમાંથી એ તાળું ખુલી જાય એ કહી ન શકાય. તમને ચાવીનો જુડો આપી દીધો હોય, બધી જ ચાવીઓ તમે એક પછી એક લગાવો છો અને બની શકે કે છેલ્લી ચાવી વધે ત્યારે તમારું તાળું ખુલે. નસીબદાર ઘણા બધા એવા મિત્રો હોય છે કે પહેલી ચાવીથી એ દરવાજો ખુલી જતો હોય છે અને આ ઝળહળતી સફળતા રૂપી ખજાનો છે એ પ્રાપ્ત કરી શકતા હોય છે. તો નોન સ્ટોપ મહેનત કરવાની છે, થાકવાનું નથી. બીજી વસ્તુ, તમારે તમારા સ્વભાવને પણ ચકાસવાનો છે. આ જે યુપીએસસી અને જીપીએસસી ની જે હું વાત કરવા જઈ રહ્યો છું તો એ એક્ઝામની અંદર એનું માળખું એવું છે કે ઉપરી અધિકારી તરફથી પણ સતત સૂચનો અને જવાબદારી ભર્યા જે આમ કહી શકાય કે જુદી જુદી પરિસ્થિતિ સતત નિર્માણ થવાની છે. નીચલા લેવલથી તમે વચ્ચે છો, નીચેના લેવલે તમે જે કામ આપો છો એ બરાબર થતું નથી અને ઉપરથી પ્રેશર વધતું જાય છે. તો આવી પરિસ્થિતિમાં તમે રહેવા ટેવાયેલા છો કે કેમ, એ તમારે તમારો નેચર પણ તપાસવાનો છે. માત્ર ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી ને આ બધું આપણને આવડે છે અને આપણે એક્ઝામ આપીને પાસ પણ થઈ જઈએ છીએ, પરંતુ જો આ પરિસ્થિતિની અંદર આપણે ટકી નથી શકતા તો આ એક્ઝામ તમારા માટે નથી. આ થોડું આત્યંતિક વિદાત લાગશે તમને, પરંતુ એ સનાતન સત્ય છે કે જો તમારો સ્વભાવ કોઈને ટીચર તરીકે, પ્રોફેસર તરીકે કારકિર્દી બનાવી ગમતી હોય તો એ દિશામાં જ આગળ જઈ શકે અને એમાં એ સફળ થઈ શકે. હવે કોઈનો જીવ ટીચરનો હોય, પ્રોફેસર બનવું હોય અને હું આજે માહિતી આપું છું અને એ આઈએએસ થઈ અને કલેક્ટર કે એવી સારી ઊંચી પોસ્ટ પર જઈ ચડે તો એને જે અંદરથી જે આનંદ આવતો હોય ટીચિંગમાં, એવો આનંદ એ ત્યાં લઈ શકે નહીં. અને જીવનનું મૂળભૂત લક્ષ્ય તો આનંદ છે. જો તમે તમારી જોબમાં પણ જો આનંદ ન મેળવી શકતા હો તો તમે એ કામ સારી રીતે કરી શકો નહીં. તો આ વાત બેઝિક થઈ. અને એક મહત્વની વાત કે આ એક્ઝામ આપવા ખાતર આપવી છે, બધા મિત્રો ફોર્મ ભરે છે તો આપણે ભરી દેવું છે એમ વિચારીને તમે આપશો તો ક્યારેય સફળ થશો નહીં. આ એક્ઝામ
એ તમારા જીવન માટેનો સંઘર્ષ, આમ એમ કહી શકાય કે સંઘર્ષપૂર્ણ સ્થિતિ છે, કરો કે મરો આપણે ગુજરાતીમાં કહેવત છે કે, અને તમારી આબરૂનો કે તમારી પ્રતિષ્ઠાનો જો તમે વિષય બનાવશો તો જ તમે આમાં સફળ થશો, કે નહીં આ એક્ઝામ મારે ક્રેક કરવી છે અને આઈ વિલ ડુ ઇટ, હું એ કરી જ શકીશ. જો તમે એવો દ્રઢ નિર્ધાર કરી અને આ એક્ઝામ આપશો તો તમે ચોક્કસ સફળ થશો. યુપી, બિહાર અને દિલ્હીના વિદ્યાર્થીઓ તમે જુઓ છો કે આઠમા નવમા ધોરણથી એ પોતાનું લક્ષ્ય લઈ અને બેઠા હોય છે, અને ગ્રેજ્યુએશન થાય ત્યાં સુધીમાં તો એ આ લક્ષ્યની ખૂબ નજીક પહોંચી ગયા હોય છે. અને જ્યારે આપણે ગુજરાતમાં મહેનત કરવાવાળા વિદ્યાર્થીઓ ખૂબ છે, પરંતુ ગ્રેજ્યુએશન પછી એને આઈડિયા આવે કે યુપીએસસી જીપીએસસીની એક્ઝામ આપણે ગ્રેજ્યુએટ થયા પછી કોઈ પણ પ્રવાહમાં આપણે ગ્રેજ્યુએટ થયા હોય તો આપણે આપી શકીએ, આ વાત એ લોકોને આઠમા નવમા ધોરણથી ખબર છે. જ્યારે આપણી કમનસીબી છે હોશિયાર વિદ્યાર્થીઓ પણ છે, પણ જ્યારે સરેરાશ આપણે વાત કરીએ છીએ ત્યારે આપણા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી, અને આપણી જે શરૂઆત છે એ લેટ થતી હોય છે, અને હંમેશા મોડી શરૂઆત ઘણું બધું આપણે એમાં ગુમાવી ચૂકીએ છીએ, અને આપણે ધાર્યા લક્ષ્ય સુધી એ પહોંચી શકતા નથી. ખાસ હવે આપણા મેઇન ફોકસ પર આવીએ કે જે તમે જે બધા ખાસ તો એન્જિનિયરિંગના જે વિદ્યાર્થીઓ છે એમના માટે આ બંને એક્ઝામ એટલા માટે ઉપયોગી છે અને પાસ થવાના ચાન્સીસ એટલા માટે વધી જાય છે કે ગણિત, અંગ્રેજી અને જે લોજિકલ જે સ્થિતિ છે એ કોયડા છે એ સોલ્વ કરવાની જે ક્ષમતા છે, હું માનું છું કે આર્ટ્સ કે બીજા પ્રવાહના વિદ્યાર્થીઓ કરતા તમારામાં જે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે એમાં આ ક્ષમતા વધારે હોય છે. એટલે જે કહું ધ્યાનથી સાંભળજો તમે કે આ એક્ઝામ પાસ થવાના ચાન્સીસ બીજા વિદ્યાર્થીઓ કરતા તમારામાં એટલા માટે વધી જાય છે. બીજી વસ્તુ ખાસ કહેવાની, હવે આપણે આ મેઇન મુદ્દા ઉપર અને જે આખી પેટર્નને ઉપર જઈએ છીએ એ પહેલા એક બીજી વાત ખાસ કહી દઉં કે આની અંદર તમે કોઈ પણ એક લક્ષ્ય તો તમે નક્કી કર્યું, ચાલો મારે કલેક્ટર થવું છે, પરંતુ એ લક્ષ્ય ક્યારેક ન પણ મળે, એના કરતા નીચેની કેડર આપણને મળે તો પણ એ આપણે સ્વીકારી અને ધીરે ધીરે આગળ વધવું. ઘણીવાર આપણા વિદ્યાર્થીઓની એ મુશ્કેલી રહી છે કે ધાર્યું પરિણામ ન મળે તો એ કેડર એ ન મળે તો એ સ્વીકારતા નથી, અને પછી આ બધી એક્ઝામ અનિશ્ચિતતા વાળી હોય છે. આ વખતે પેપર જેવા નીકળા એ રીતે વિદ્યાર્થીઓની તેજસ્વીતાને આધારે એનું રિઝલ્ટ આવતું હોય છે. બીજી વાર તમારી કાં તો મહેનત ઓછી પડી અથવા તમારી મહેનત છે પણ પેપર અઘરા નીકળ્યા, તો બીજી વાર આપણે આ જ એક્ઝામ એટલા જ રેન્ક સાથે પાસ થઈ જ થઈએ જ એવું બની શકે નહીં. થઈએ તો સારી વાત છે, પરંતુ આ બધી અનિશ્ચિતતા સ્વીકારીને પણ આપણે આપણો માર્ગ નક્કી કરવાનો હોય છે. દાખલા તરીકે એક સામાન્ય ઉદાહરણ આપું કે આપણને બરોબર છે, આપણે જે અંદર લાયકાત છે ને આપણી ઈચ્છા શક્તિ છે એ પ્રમાણે આપણને સ્થાન ન મળે તો ખૂબ દુઃખ થાય, અને એ પોસ્ટ પર આપણે પૂરા ઉત્સાહથી કામ ન કરી શકીએ, સ્વાભાવિક છે. પરંતુ વર્તમાન સમયની જે માંગ છે, જે અનિશ્ચિતતા છે અને ગળાકા ભરીફાય છે, તમારું ફિલ્ડ હોય એન્જિનિયરિંગનું હોય, આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય, કોઈ પણ ફિલ્ડની અંદર આજે ગળાકાપ હરીફાય છે. જો આની અંદર ટકવું હશે તો કોઈ એક જ વસ્તુ ને તમે કે આ વસ્તુ મને મળે તો જ મારે મેળવવી છે, બાકી એ નથી મેળવવું, એમ કરીએ તો ડિપ્રેશન, અને ડિપ્રેશન પછી એ આપણે આપણી જે આખી ધૈર્ય શક્તિ છે ગુમાવી બેસી, અને આપણે કોઈ પણ કેડર આપણને પ્રાપ્ત ન થાય એવું બની શકે. તો ખાસ જે પોસ્ટ મળે, તૈયારી તો આપણે કહેવાય છે ને કે વૃક્ષ છે એની છેલ્લી ડાળને પકડવા માટેનું આપણે લક્ષ્ય રાખવાનું છે, તો છેલ્લી ડાળને પકડવાનું વૃક્ષ રાખશું તો આગળની જે શરૂઆતની નીચે નમેલી જે ડાળ છે એ તો આપણને પ્રાપ્ત થવાની જ છે. આ ડાળની વાત જે છે પ્રતીકાત્મક છે, તો એ કેડરના રૂપમાં તમે લઈ શકો કે કોઈ પણ. હવે સામાન્ય મારું એક સામાન્ય ઉદાહરણ આપી અને આપણે વાતની શરૂઆત કરીએ. મારે શરૂઆતની અંદર પ્રોફેસર બનવું હતું અને એ લક્ષ્ય હતું, પરંતુ એ બારમા ધોરણની અંદર ભણવાનું આર્ટ્સ, આમ તો સાયન્સ ને કોમર્સ ને ઘણું બધું રાખવાનું શિક્ષકોએ કીધું, દસમામાં 85% હતા, પણ મને આર્ટ્સ લાઈન ગમતી હતી અને લિટરેચરનો ભાઈ જીતેન ભાઈ વાત કરી એ રીતે
વિવેચન ને સર્જન ને ગઝલ લખવીને આ બધું ગમતું હતું. તો એ લક્ષ્યમાં ધીરે ધીરે આગળ વધ્યો, બનવું તું પ્રોફેસર. પરંતુ એ ક્યારે જાહેરાત આવે, ક્યારે આપણે એમાં એપ્લાય થઈએ, એ સ્પર્ધામાં આપણો વારો આવે કે ન આવે, એ બધા જ પ્રશ્નો હતા. તો પ્રાઇમરી શાળામાં શિક્ષક તરીકેની જોબ મેં સ્વીકારી લીધી અને 4.25 વર્ષ અમરેલી જિલ્લાના અંટાળીયા ગામમાં 4.25 વર્ષ મેં પ્રાઇમરી શાળામાં 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવ્યું. પણ મેં વાત કરીએ, અંદરથી પ્રોફેસર બનવાની ઈચ્છા હતી, તો પછી નેટ સ્લેટ જે ડિગ્રીની વાત તો જીતેનભાઈએ કીધું, પીએચડી એમફિલ નેટ સ્લેટ જીઆરએફ આ બધી જ એક્ઝામ પાસ કરતા કરતા જે મારું લક્ષ્ય હતું પ્રોફેસર બનવાનું અહીંયા પાટણ આર્ટ્સ કોલેજમાં એ હું બની શક્યો. જો મેં એ જોબ ન સ્વીકારી હોત તો પરિસ્થિતિ જુદી હોત. સમાજના જે મેં વાત કરી ને, આટલું ભણ્યા છતાં નોકરી ન મળી અને આવા બધા ઘણું બધું આપણે સંઘર્ષ કરી અને સાંભળવાનું થાય તો એ આપણે સહન ન પણ કરી શકીએ. તો આ કહેવાનું ખાસ કે જે જોબ મળે છે એ જોબ મેળવી અને આપણે ડબલ ઉત્સાહથી કામ, આપણું જે અંતિમ લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચવા માટે આપણે કરવાનું છે. તો આટલી વાત આપણે નક્કી કરી. હવે એવા કયા મુદ્દા છે કે જે આપણને બધી જ એક્ઝામમાં ઉપયોગી થાય? હાલ મેં જે વાત કરી એ રીતે જીપીએસસી ને યુપીએસસી ને કેન્દ્રમાં રાખી આપણે આ વાત કરીએ છીએ, પરંતુ જો આટલો સિલેબસ ને આટલા મુદ્દા આપણે કરી લઈએ તો લગભગ બધા જ પ્રકારની એક્ઝામમાં આપણે સારું રિઝલ્ટ મેળવી શકીએ. તો આપણે જીપીએસસી ની વાત કરીએ કે જીપીએસસી છે, ગુજરાત વહીવટી સેવા છે, એની અંદર કેવું માળખું હોય છે, કોણે પરીક્ષા આપી શકે અને એની માર્કિંગ સ્કીમ સિલેબસ શું હોય છે, આપણે એ પાસ કરી શકીએ કે કેમ એ આપણે ચકાસીએ, એ થોડા મુદ્દા દ્વારા આપણે વાત કરશું. એટલે આપણે આપણી જાતને આ જે માળખું છે એમાં બેસાડવાનું છે. અને હવે તો થોડુંક તમને હું હિંટ આપું, એટલે આ ગૂગલના સમયમાં આપણે જીવીએ છીએ તો એમના જૂના પ્રશ્ન પરથી ડાઉનલોડ કરી શકો અને તમે એ જુદા જુદા સોર્સ પરથી એ વધારે માહિતી તમે પ્રાપ્ત કરી શકો. આજે એક કલાકની અંદર મારું જે કામ છે એ આ દિશા તરફ તમને સૌને અભિમુખ કરવા, એટલે કે એ રાહ ચીંધવાનો છે. આમ તો ઘણા બધા વિદ્યાર્થીઓ ગૂગલના માધ્યમથી આ બધું જાણતા હશે, પરંતુ જે અમુક બાબત મારે ખાસ કેવી છે કે આટલી વસ્તુ આપણે જો તૈયાર કરી લઈએ તો આ એક્ઝામ આરામથી આપણે ક્રેક કરી શકીએ. અને બીજી વાત કે કોઈ પણ માધ્યમથી તમને સારું કે સારી માહિતી જે કાંઈ મળે, હવે તો યુટ્યુબમાં પણ ખૂબ બધું આને લગતું મટીરિયલ મળે છે, તો સ્વવિવેકથી કયા કયા મુદ્દા આપણે અત્યારે વાત કરીશું તો એ મુદ્દાઓ સ્વવિવેકથી તમારે તપાસી, ઘણી બધી યુટ્યુબ ચેનલો છે એમાં તમને સારા લાગે એ તમે જોઈ શકો છો. મારી પોતાની પણ અત્યારે વાત નીકળી છે એટલે કહી દઉં, ઓનલાઈન ઇઝી એજ્યુકેશન એ યુટ્યુબ ચેનલ છે અને 3,000-3,500 મિત્રો એની સાથે જોડાયેલા છે. ઓનલાઈન ઇઝી એજ્યુકેશન, એની અંદર પણ આપણે સ્પીપાની કોઈ એક્ઝામ એન્ટ્રન્સ આવતી હોય, જીપીએસસી યુપીએસસી ને લગતા કોઈ પ્રશ્નપત્રોનું સોલ્યુશન હોય કે નજીકની તલાટી મંત્રીથી લઈ સામાન્ય એક્ઝામથી લઈ વર્ગ 3 થી લઈ અને ક્લાસ 1 સુધી જુદી જુદી જે કેડરની એક્ઝામ આવે છે એને લગતી માહિતીના વિડીયો આપણે મૂકીએ છીએ. લગભગ 400 જેટલા વિડીયો ઓનલાઈન ઇઝી એજ્યુકેશનની અંદર છે. છેલ્લા 6 થી 8 મહિનાનું તમને એમાં કરંટ અફેર્સ પણ મળશે. તો આ બધા જ મુદ્દા આપણે ઓનલાઈન ઇઝી એજ્યુકેશન મારી ચેનલ છે એની અંદર પણ મૂક્યા છે, તમે એ જોઈ શકો છો. જો તમને ગમે તો એ માધ્યમથી પણ આપણે જોડાયેલા રહી શકીશું. આ ટેકનોલોજીની મજા છે, એક કલાકની અંદર મારું વ્યાખ્યાન તો પૂરું થશે, તમે જે ગ્રહણ કરવાનું છે તો કરી લેશો, પરંતુ લાઈફ ટાઈમ કે જ્યાં સુધી તમારું લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી કનેક્ટ રહેવા માટેનું આ ડિજિટલ માધ્યમ છે, વરદાન રૂપ છે. તો એ ચેનલ જોઈ અને જો તમને ગમે તો એની સાથે પણ તમે જોડાઈ શકો છો, સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન પ્રેસ કરી એની સાથે તમે જોડાઈ શકો છો, એટલે જે કંઈ વિડીયો મૂકું એની અપડેટ તમને મળતી રહે. હવે આપણે ખાસ જીપીએસસીની વાત શરૂ કરીએ કે એની અંદર કોઈ પણ વિષયમાં સ્નાતક હોય, સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ, એ આ એક્ઝામ છે એ આપી શકે છે, પહેલી આની લાયકાત. હવે એની અંદર શરૂઆતની આપણે વાત કરીએ તો શરૂઆતમાં બે પેપર આવે છે, એ છે પ્રાથમિક કસોટી એટલે કે પ્રિલિમ ટેસ્ટ આપણે એને કહી શકીએ. હું ધીમે ધીમે બોલું છું અને રિપીટ કરું છું એટલે કોઈ મુદ્દો તમે ચૂકી ન જાઓ અને બરાબર એ ધ્યાનથી
તમે મુદ્દાને ન્યાય આપી શકો. ફરીથી બોલું છું, જીપીએસસી એક્ઝામ ની આખી પેટર્ન છે એ આપણે સમજવાની કોશિશ કરીએ કે જે પ્રાથમિક કસોટી છે કે પ્રિલિમ એક્ઝામ, તો એ એક્ઝામ ની અંદર બે પેપર હોય છે. બે પેપર બંને ઓબ્જેક્ટિવ હોય છે, બરાબર યાદ રાખજો. ઓબ્જેક્ટિવ એટલે કે હેતુલક્ષી એબીસીડી વિકલ્પ એ તમારે એમાંથી ટીક કરવાના હોય છે. તો એ જે પહેલું પેપર છે એ સામાન્ય અભ્યાસ એટલે કે જનરલ સ્ટડી એ પેપર હોય છે, અને એની અંદર 200 પ્રશ્નો, 2 કલાક અને 200 માર્ક્સ. 200 પ્રશ્ન, 2 કલાક અને 200 ગુણ. એ જ રીતે જે બીજું પેપર છે એ સામાન્ય અભ્યાસ 2 જનરલ સ્ટડી એ પણ, તો એની અંદર પણ પ્રશ્ન સંખ્યા 200, 2 કલાક અને 200 માર્ક. તો આ જે છે એ તમે 400 માર્ક છે એ ટોટલ છે, અને આ જે ટોટલ છે એના આધારે તમારી જે મેઇન એક્ઝામ છે એનું જે રિઝલ્ટ છે એના આધારે તમે આ જે માર્ક તમે મેળવો છો, તો એના આધારે તમને જેટલા વિદ્યાર્થીઓ બેઠા છે એમાંથી એની જગ્યા પ્રમાણે એમાંથી ડિવાઈડ થઈ અને તમને મેઇન માટે આમંત્રણ મળે છે. તો હવે આ જે એક્ઝામ છે એનો સિલેબસ છે એની પણ આપણે વાત કરીશું કે જનરલ સ્ટડી 1 અને 2 છે એની અંદર કઈ કઈ બાબત આવી શકે. પરંતુ એ જોતા પહેલા એક વિહંગાવલોકન એટલે ઉપરથી આપણે શરૂઆતમાં એ જે છે આખું માળખું જોઈ લઈએ, પછી એની અંદર ડિટેલિંગ આપણે વાત કરીશું. તો જે મુખ્ય પરીક્ષા છે એની અંદર એક પેપર એ છે એ ગુજરાતી. હવે ખાસ મિત્રો યાદ રાખજો કે આ જે પેપર છે એ વર્ણનાત્મક છે અને પેલું જે પેપર છે એ ઓબ્જેક્ટિવ છે. હવે તમારે વર્ણન એટલે કે લખવાનું છે, તમારે જે ટીક કરવાનું જે એમસીક્યુ ટાઈપના પ્રશ્નો છે એ હવે નહીં આવે. તમારે હવે જે તમારી જે સ્કિલ છે, ખાસ મિત્રો આ યાદ રાખવાનું છે આમાં કે તમારી વિચાર શક્તિ, નિબંધના અને ગુજરાતી વ્યાકરણના આ આ પેપર પણ એમાં આવે છે એની વાત આપણે કરશું. તો આ બધા પેપરની અંદર તમારી મૌલિક શક્તિ, તમારી વિચારવાની શક્તિ, તમારી જે જોડણી રજૂઆતની શક્તિ, ઘણી વાર એવું થાય કે આપણને ઘણું બધું આવડતું હોય પણ આપણે પ્રોપર શબ્દો મળતા ન હોય. ઘણી વાર આપણે વ્યવહારમાં પણ જોઈએ છીએ કે જે અભિવ્યક્ત આપણે કરવું છે એ થતું નથી હોતું, આપણે ડિલિવર જે કરવું છે જે કહેવા માંગીએ છીએ. આપણે ઘણી વાર કહીએ ને ગુજરાતીમાં કહેવત છે કે જે કેવું છે હૈયે છે પણ હોઠે નથી, એવી એક કહેવત છે. તો એ શબ્દ આવતા નથી, તો આ સ્કિલ આમાં કેળવવાની છે જેની વર્ણનાત્મક શક્તિ, વિચારવાની શક્તિ અને એને એક્સપ્લેઇન આલેખન કરવાની જે શક્તિ છે એ જેનામાં ઉત્તમ હશે એને આ એક્ઝામમાં વધારે ઝડપથી સફળતા મળશે. તો એની અંદર આપણે જોઈએ તો એક ગુજરાતીનું પેપર હશે. હવે આ બધા જે પેપર છે એ બધા જ પેપરનો સમયગાળો 3 કલાક છે. આ 3 કલાકના દરેક પેપર છે અને દરેકના 150 માર્ક આ છે. તો એ આપણે કયા કયા પેપર અને એમાં કઈ કઈ વિગત આવે છે એની આપણે વાત કરીએ. તો જે ગુજરાતી છે એની અંદર તમારે નિબંધ, અહેવાલ, પત્રલેખન, વ્યાકરણ આ બધી જે વાત છે એ બધી આની અંદર આવશે. અને બેઝિક 8 થી 12 ધોરણ સુધીનું સામાન્ય જે આપણે ભણેલા હોય છે એ જ હોય છે. તો મિત્રો આનંદ અને આશ્ચર્યની વાત એ છે કે આ બધી જ માહિતી કે જે આ પેપર છે એ આપણે 10 થી 12 ધોરણ સુધીમાં ભણી ગયેલા હોય છે એ જ મુદ્દા હોય છે, છતાં આપણે આ એક્ઝામને ગંભીરતાથી નથી લેતા કે આમ ફોકસથી તૈયારી નથી કરતા. હવે તમને મેં દાખલા તરીકે કીધું નિબંધ છે, અહેવાલ લેખન છે, પત્ર છે, વ્યાકરણ છે, આ બધા જ મુદ્દા આપણે 10મા અને 12મા ભણી ચૂક્યા છીએ. તો આજ ફરીથી જે વાત કે આ મુદ્દા છે એ રિપીટ થાય છે, તો મને નથી લાગતું કે આપણે ફરીથી એ રિવિઝન કરી લઈએ અને આપણને આ એક્ઝામમાં એ ન આપણને ખ્યાલ આવે એવું છે જ નહીં. પછી છે અંગ્રેજી, તો એમાં ટ્રાન્સલેશન, એસે, ગ્રામર, ટેન્સ, વોઇસ, વર્બ, આ જે બેઝિક વિગતો છે એ બધી જ જે 10-12 સુધી આપણે ભણેલા છીએ
એ બધા જ મુદ્દા એક આ અંગ્રેજીનું જે પેપર છે એની અંદર આવે છે. પછી એક ત્રીજા નંબરનું પેપર જે આવે છે એ નિબંધનું. તો મેં ખાસ વાત કરીને એમાં કોઈ સાંપ્રત ઘટના કે મુદ્દો હોય એની ઉપર આપણને દાખલા તરીકે કોરોના છે કે આવો કોઈ કન્સેપ્ટ હોય આતંકવાદ ને એ તો વર્ષોથી આવે છે અને પૂછાય છે. તો જેમાં તમારો તર્કશક્તિ, તમારો વિચાર, તમારી અભિવ્યક્તિ કે મૌલિકતા રજૂ થાય એવા મુદ્દા તમને આપવામાં આવે અને એ મુદ્દા ઉપર તમારે એ વર્ણનાત્મક રીતે એ નિબંધ લખવાના અને એની અંદર તમે સારી જો અભિવ્યક્તિ મુદ્દા પાડો, સારા અક્ષર હોય, જોડણી બરાબર હોય, તમે કોટેશન ટાંકી શકતા હોય તો એ આ જે પેપર છે એને તમે સારી રીતે ન્યાય આપી શકો. હવે પછીનું જે ખાસ ગુજરાતી અંગ્રેજી ના નિબંધ આ ત્રણ પેપરની તો વાત કરી, હવે જે પછીનું જે ખાસ પેપર છે એ છે જનરલ સ્ટડી 1, જનરલ સ્ટડી 2 અને જનરલ સ્ટડી 3. આ ત્રણ પ્રકારના જે પેપર છે એ તમારે ચોથું, પાંચમું અને છઠ્ઠું આ પેપર તમારે આપવાનું છે. યાદ રાખજો મિત્રો, આ બધું જ ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક છે. ઓબ્જેક્ટિવ તો ખાલી પ્રિલિમ હતી અને એના આધારે તમે મેઇનમાં પ્રવેશ મેળવો છો અને મેઇનમાં પ્રવેશ મેળવવા પછી આ ગુજરાતી અંગ્રેજી નિબંધ અને આ સામાન્ય અભ્યાસના એ જે છે એ તમારે ત્રણ પેપર આપવાના છે. તો મિત્રો, આ જે સામાન્ય અભ્યાસ છે એની અંદર કેવા કેવા ટોપિક હોય છે એની પણ આપણે વાત કરી લઈએ. તો સામાન્ય અભ્યાસનું જે પહેલું પેપર છે એની અંદર ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, પેલા હું ઉપર છેલ્લા મુદ્દાની વાત કરું છું, પછી આ બધા જ મુદ્દાની ડીપમાં પણ આપણે વાત કરીશું. તો સામાન્ય અભ્યાસ એક છે એની અંદર આ ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ કે આવી બધી ઘણી બધી બાબતો છે એ એમાં પૂછે છે. પછી જે સામાન્ય અભ્યાસ બે જે પેપર છે જનરલ સ્ટડી 2 એની અંદર ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, લોક પ્રશાસન અને શાસન, લોકસેવામાં નીતિશાસ્ત્ર આ બધા જ મુદ્દાઓ છે અને એમાં આમાં આવરી લેવામાં આવે છે. ત્યારબાદ સામાન્ય અભ્યાસ 3, જનરલ સ્ટડી 3, સામાન્ય અભ્યાસ 3. તો આ જે મુદ્દો છે એની અંદર વિજ્ઞાન, ટેકનોલોજી, ભારતીય અર્થવ્યવસ્થા અને જે આયોજન છે એનું, જે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની જે મહત્વની જે ઘટનાઓ છે એટલે કે કરંટ અફેર્સ કે આ બધા મુદ્દા છે, તો આ બધા જ મુદ્દાને એ સામાન્ય અભ્યાસ 3 જે છે એની અંદર આવરી લેવામાં આવે છે. આમ આ 900 માર્કની આ જે મેઇન એક્ઝામ છે 900 માર્કની આખી ટેસ્ટ છે આ. વત્તા હવે આ આખું જે માળખું છે આમાંથી પસાર થઈ અને છેલ્લે જે ઇન્ટરવ્યુ છે એ 100 માર્કનું છે, એટલે આખે આખી આ પ્રોસેસ 1000 માર્કની આખી આ પ્રોસેસ છે. તો આ જે આખી પ્રોસેસ છે એમાંથી તમે પસાર થઈ અને એક્ઝામ આ તમારે એક જ આપવાની છે, પણ આ એક્ઝામના આધારે તમારા રેન્કિંગને આધારે તમને એ જુદી જુદી કેડર પ્રમાણે ક્લાસ 1 થી લઈ અને 2 એ બધી જ તમારા જે માર્કિંગ છે એ સ્કીમને આધારે તમારે જે માર્ક મેળવવા છે એના આધારે તમને જુદી જુદી કેડર મળશે. તો આ મેં ઉપર છેલ્લી જે વાત કરી હતી હવે એને આપણે ડીપમાં જોઈએ. હવે જે પ્રાથમિક કસોટી છે, પ્રાથમિક કસોટી એટલે કે જે પ્રિલિમ, હવે તમને આખું આ માળખું શરૂઆતમાં મેં ઉપર છેલ્લું આપી દીધું છે એટલે ખ્યાલ આવી ગયો હશે કે કઈ કઈ બાબત, કેટલા પેપર, શું સમય છે એ પ્રમાણે આપણે આ આખું જોયું. હવે ડિટેલમાં જઈ અને આ એક્ઝામમાં કયા કયા મુદ્દા છે એ જોઈએ જેથી તમને આઈડિયા આવે કે આ એક્ઝામ આપણે ક્રેક કરી શકીએ કે કેમ. મેં વાત કરીને આ મુદ્દા અઘરા નથી પરંતુ પુનરાવર્તન માગી લે એવા છે, તમારી મૌલિક શક્તિ ચકાસી લે એવા છે, તમારી જે અભિવ્યક્તિ છે એ ચકાસી લે એવા બધા મુદ્દા છે. એટલે તમે જે ભણેલા જ છો અત્યાર સુધી, અમુક અમુક પેપર તો આપણે જે વાત કરી 10મા કે 12મા લેવલ સુધીનું જ છે, ત્યાં સુધીનું બધું આપણે જાણતા હોઈએ છે, માત્ર આપણે એ ધૂળ ખંખેરવાની એમ કહી શકીએ કે માત્ર એ રિવિઝન કરવાની જરૂર હોય છે. જો એ રિવિઝન કરી લઈએ અને ચોક્કસ ટાઈમ ટેબલ બનાવી અને આ દિશામાં આગળ વધીએ તો ચોક્કસ આપણને સફળતા મળે. તો જે પ્રિલિમ એક્ઝામ હતી જે ઓબ્જેક્ટિવ હેતુલક્ષી
જે વાત મેં કરી એ સામાન્ય અભ્યાસ એક અને સામાન્ય અભ્યાસ બે એ જે પેપર એ જે 120 મિનિટ એટલે કે બે કલાકના આ જે પેપર છે અને 200 પ્રશ્ન છે અને માર્ક 200 છે બરોબર એના વિશે વાત કરીએ કે એની અંદર ઇતિહાસ છે તો કયો કયો ઇતિહાસ પૂછી શકે તો એમાં સિંધુ ખીણની સભ્યતા એ જો આ મુદ્દાઓ આપણે આઠમા નવમામાં સમાજ વિદ્યામાં આવતા આ મુદ્દા હું આખું આ લિસ્ટ કે આ મુદ્દા બોલવાનું કારણ એ છે આમ તો તમને નેટ ઉપરથી આ બધું મળી રહે પરંતુ આ એવા મુદ્દાઓ છે તમને અત્યારે રજૂ કરવાના તમારી સામે આશય એ છે કે આપણી અંદરથી આળસ દૂર થાય અને આપણને કોન્ફિડન્સ આવે કે આ મુદ્દા તો મેં 5 વર્ષ પહેલા 7 વર્ષ પહેલા ક્યાંક ને ક્યાંક વાંચેલા છે આ તો મને આવડે છે તો એ આપણે કરવાનું છે તો કે સિંધુ ખીણની સભ્યતા એની લાક્ષણિકતા સ્થળ સમાજ સાંસ્કૃતિક ઇતિહાસ કળા ધર્મ અને એ જે આખી સિંધુ ખીણની સભ્યતાની અને આપણા ગુજરાતના જે પહેલા એના અવશેષો ને એ બધી વાત હતી જે મળ્યા હતા તો એ બધા મુદ્દા ઇતિહાસની અંતર્ગત ઇતિહાસ અને એની અંદરના બધા પેટા મુદ્દાની હું વાત કરી રહ્યો છું વૈદિક યુગ છે જૈન ધર્મ બૌદ્ધ ધર્મ ત્યારબાદ ભારત પરના વિદેશી આક્રમણો થયા અને એનો જે પ્રભાવ આપણે ઝીલો એની વાત આવે મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય તેમનું વહીવટીતંત્ર સામાજિક ધાર્મિક અને જે આર્થિક પરિસ્થિતિઓ છે કલા સ્થાપત્ય સાહિત્ય વિજ્ઞાન અને ટેકનોલોજી આ બધા મુદ્દા એની અંતર્ગત આવી શકે પછી કનિષ્ક હર્ષ અને દક્ષિણ ભારતીય જે રાજવંશો છે એની વાત પણ આમાં આવે ભક્તિ આંદોલન સુફીવાદ ગઝલ સાથે જે મિત્રોને રસ હશે અને ગઝલમાં તો એ સુફીવાદ એ પરંપરાનો એમને ખ્યાલ હશે તો એ મુદ્દા ગુજરાતમાં ચાવડા સોલંકી અને વાઘેલા રાજવંશો જે જુદા જુદા વંશો આવ્યા અને એને જે રાજ કર્યું શાસન કર્યું એની સારી અને નબળી જે કઈ બાબતો કે પાસા છે એના વિશે પ્રશ્નો આવી શકે વહીવટીતંત્ર આર્થિક પરિસ્થિતિ સમાજ ધર્મ સાહિત્ય કલા આ બધી જ વાત જે અગાઉ આવી એ જ વસ્તુ આ ફરીથી રિપીટ થાય છે એ વંશના સંદર્ભમાં ત્યારબાદ મુઘલ મરાઠા પછી જે જુદી જુદી વેપારી કંપનીઓ આપણે ત્યાં આવી તો બંગાળ મૈસૂર મરાઠા હૈદરાબાદ આ એ વિશેષ જે સંદર્ભ છે એને કેન્દ્રમાં રાખી અને એ પ્રશ્નો પૂછાઈ શકે વાઇસ રોજ ગવર્નર જનરલ આ બધા મુદ્દાઓ છે પેટા મુદ્દા એ પણ એમાં આવરી લેતા હોય છે 1857 નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે તેનો ઉદ્ભવ સ્વરૂપ કારણો તો આ બધા મુદ્દા આમ ગોખવાના નથી પરંતુ આ આખી વાત આપણને ખ્યાલ હોય તો કોઈ પણ રીતે તમને પૂછી શકે અને એ તમને ઉપયોગી થઈ શકે 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો છે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત દેશી રાજ્યોના જે સુધારાવાદી પગલા છે ગાયકવાડ પછી ગોંડલના ભગવતસિંહજી મોરબીના વાઘજી બીજા ભાવનગરના ભાવસિંહજી આ ટૂંકમાં બધા જે મુદ્દાઓ છે એની અંદરથી તમને આમાં ડીપમાં પ્રશ્નો પૂછી શકે એટલે ઓબ્જેક્ટિવ ભલે રહ્યું આ પેપર પરંતુ આપણે ડિસ્ક્રિપ્ટિવ લખવાની તૈયારી સાથે જો આ પેપરની તૈયારી કરીએ તો એમાં આપણને સફળતા મળે કોઈ પ્રશ્નો સીધા એવા ન પૂછે કે એક્સ વાય ઝેડ વ્યક્તિનો જન્મ ક્યારે થયો છે કે એ પર્ટિક્યુલર સાલ હોય તો આપણે ટીક કરીએ અને આપણને માર્ક્સ મળી જાય પરંતુ આ મુદ્દાઓ એકબીજા સાથે એવી રીતે સંકળાયેલા હોય કે જો જોડકા ચાર આપી દે અને તમારે યોગ્ય ક્રમમાં એને ગોઠવાના હોય અને એબીસીડી એ રીતે ઓપ્શન આપેલા હોય તો જો તમને બે જોડકા આવડતા હોય અને બે જોડકા ન આવડતા હોય તો તમે આ આખો પ્રશ્ન સારી રીતે જજ ન કરી શકો અને આપણે એમાં નિષ્ફળ જઈએ તો ઝીણામાં ઝીણી વિગત છે એ તમારે આમાંથી તમને પૂછી શકે એટલે એ માટે તમારે ખૂબ ઝીણવટથી ભલે હેતુલક્ષી રહ્યું પરંતુ તમારે એને વર્ણાત્મક લખવાનું છે એ રીતે તૈયારી કરી ઘણા શું કરે છે કે બજારમાં ગાઈડ મળે અને ઓબ્જેક્ટિવ વાંચ્યા કરે અને પછી થાકી જાય અને નિરાશ થઈ જાય કે આપણે સફળ ન થયા પરંતુ એના માટે જે પ્રોપર તૈયારી કરવી જોઈએ એ આપણે ન કરીએ તો એ આપણને નિષ્ફળતા મળે પછી જે સાંસ્કૃતિક વારસો એટલે જે ગુજરાતની બોલીઓ છે નાટકો ગીતો નાટ્ય મંડળી આદિવાસી જનજીવન તહેવાર મેળા જે પોષક જે ધાર્મિક વિધિઓ છે આપણી પછી ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો છે પછી જે સાંસ્કૃતિક વારસામાં કળા સ્વરૂપ સાહિત્ય શિલ્પ સ્થાપત્ય આ બધા જ મુદ્દા આ જે હેતુલક્ષી જે પેપર છે એની અંદર જે પેપર 1 છે એની અંદર આ બધું આવી જાય ત્યારબાદ
भारतीय राज्य व्यवस्था बंधारण सामाजिक न्याय अपना आंतरराष्ट्रीय संबंधों से एने लगती बात एने लगता मुद्दा आ पेपर अंदर आए थे। बीजू मित्रों खास तमने कहवानु आ सिलेबस तमने थोड़ो लेंधी लागे खूब विस्तृत लागे परंतु हूँ गेरंटी साथ कहू छू के आ थोड़ी मेहनत करी आ बदा मुद्दाओं ने जो एक बार आपणे पचावी लईशुं एटले के आत्मसात करी लईशुं तो कीधुं ने मैं के ग्रेवी एक ज छे पंजाबी शाक में पण जे जे तत्वो जुदा छे ए रीते आज वात कोई जुदा टाइटल थी के जुदा मुद्दा थी तमने परीक्षाओं बीजी पर एक्जाम ना सिलेबस नी अंदर हशे तो आ आखी पेटर्न समझी अने एक वार आपणे व्यवस्थित नोट्स बनावी अने आ मुद्दाओनुं जो रिविजन करी लईए तो कोई पण एक्जाम आपणे सारी रीते क्रेक करी शकीए। तो पछी आजे मैं बात करी राज्य व्यवस्था बंधारण सामाजिक न्याय अने जे आंतरराष्ट्रीय संबंधों नी वात करी तो एनी अंदर बंधारण भारतीय बंधारण छे एनो उद्भव एना जे लक्षणो छे आमुख मूलभूत अधिकारो फरजो पछी मार्गदर्शक सिद्धांतो बंधारणीय सुधारा महत्वनी जोगवाई आ बधी जे बाबत छे ए आ अंतर्गत आवी शके। त्यारबाद संघ अने राज्यना कार्यो अने जवाबदारीओ संसद अने राज्य विधानमंडळ छे माळखुं कार्यो एनी सत्ता विशेष अधिकारो पछी बंधारणीय संस्थाओ सत्ता कार्यो अने एनी जे जवाबदारी छे ए बधी वात आ अंतर्गत आ पंचायती राज आ मुद्दो बहु महत्वनो छे एनी पण माहिती आमां मांगे छे लोको। जाहेर नीति अने शासन शासन उपर उदारीकरण खानगीकरण वैश्वीकरणना जे प्रभावो छे पछी वैधानिक नियमनकारी अने अर्ध न्यायिक जे संस्थाओ छे अधिकार संलग्न मुद्दाओ दाखला तरीके मानव अधिकार स्त्रीना अधिकार एससी एसटी अधिकार बाळકોના અધિકાર આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને પ્રશ્નો આવી શકે। ભારતની વિદેશ નીતિ પછી કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિ અને જે કાર્યક્રમો છે એની માહિતી પણ આપણી પાસે હોવી જોઈએ। પછી સામાન્ય બૌદ્ધિક ક્ષમતા ને લગતા મુદ્દાઓ જો મિત્રો હજી આપણે આની પછી યુપીએસસીની પણ વાત કરશું એટલે સમય આપણી પાસે ઓછો છે અને ઘણી વાત કરવાની છે એટલે થોડુંક હું આજે મુદ્દાઓ છે એ સ્કીપ કરી ઝડપથી તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું। તો જે આ જ મુદ્દાઓ તમને યુપીએસસીમાં પણ કામમાં આવવાના છે પરંતુ એનું પેટર્ન એનું માળખું છે એ મોટા ભાગે આ જીપીએસસી અને યુપીએસસીનું સરખું જ છે પરંતુ એનું જે સ્તર છે કઠિનતા મૂલ્ય એ થોડુંક વધારે હોય છે અને એ હિન્દી અથવા ઇંગ્લિશમાં પેપર સેટ થતા હોય છે પણ તમે ગુજરાતીમાં પેપર લખી શકો આ આપણા ગુજરાતીઓ માટે બહુ મહત્વની જે બાબત છે। તો આ પેપર ભલે હિન્દી અથવા ઇંગ્લિશમાં સેટ થાય પરંતુ ઘણીવાર હિન્દી ઇંગ્લિશમાં આપણી અભિવ્યક્તિ ગુજરાતી જેવી ન હોય એવું પણ બને તો આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં નિષ્ફળ જતા હતા પરંતુ હવે આ પેટર્નની અંદર આપણે સફળ થઈ શકીએ કારણ કે દાખલા તરીકે પ્રશ્ન ભલે હિન્દીમાં હોય કે મોહે જો દડો કી સંસ્કૃતિ કે બારે મેં બતાઈએ આ ક્યાં જાણતે આવો સવાલ પૂછે તો તમે લખી શકો મોહેંજોદડોની સંસ્કૃતિ આ છે જે મુદ્દા તમે ગુજરાતીમાં લખી શકો। તો વાત તો એ જ આવી કે જેની વર્ણનાત્મક શક્તિ જેની અભિવ્યક્તિ જેની મૌલિકતા સરળ અને સરસ છે એ લોકોને સફળતા મળવાની ગુજરાતીના પેપર પૂરતી જ આ મૌલિકતા કામમાં આવશે એવું નથી આજે બીજા બધા જ પેપર જે મેઇન્સના જે ઓબ્જેક્ટિવ નહીં પણ જે ડિસ્ક્રિપ્ટિવ છે એ દરેક પેપરમાં તમારી જે અભિવ્યક્તિ છે એ તમને ખૂબ જ સારા માર્ક્સ અપાવશે। એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ એમબીબીએસ કે એ સાયન્સના વિદ્યાર્થીઓ છે એ પણ જ્યારે તમે યુપીએસસી વિશે આપણે વાત કરશું ત્યારે તમારે ઓપ્શનલ એક વિષય પસંદ કરવાનો હોય તો ગુજરાતી લિટરેચર સાથે આ એન્જિનિયરિંગ અને સાયન્સના વિદ્યાર્થીઓ પણ સફળ થાય છે તો એ અભિવ્યક્તિના કારણે એ આમાં મેદાન મારી જાય છે તો એ બાબત આમાં ખાસ ધ્યાન રાખવાની છે। તો જે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા છે એને લગતા પણ પ્રશ્નો આ પ્રિલિમ્સમાં તમારે આવે છે પછી સરેરાશ મધ્યક મધ્યસ્થ બહુલક આ તો સાયન્સના ગણિત સાથે જ જોડાયેલા મુદ્દા છે એટલે તમને મેં શરૂઆતમાં વાત કરીને કે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ આમાં સફળ એટલા માટે થઈ શકે કે આ બધું જ એમને જોયેલું હોય છે ઘડિયાળ કેલેન્ડર પછી ઉંમર સંબંધિત જે પ્રશ્નો છે આકૃતિ વેન આકૃતિ એને આધારે કોયડા કૂટ પ્રશ્નો હોય છે એ બધા આમાં હોય છે સંબંધ વિષયક પ્રશ્નો બ્લડ રિલેશનના જે પ્રશ્નો છે એ હોઈ શકે ઘાત ઘાતાંક વર્ગ વર્ગમૂળ ઘનમૂળ લસા ગુસ્સા જે બેઝિક તમે તો એ બધું શીખી અને એનો ઉપયોગ તમારા અભ્યાસમાં વારંવાર કરતા હશો તો એ જ મુદ્દા બધા છે સમય કાર્ય સમય અને અંતર એટલે ટ્રેનના સવાલ હોય કે કેટલી મિનિટમાં કેટલી સેકન્ડમાં અંતર કાપે છે ઝડપ અને અંતરની જે વાત છે પછી ઘન ને સિલિન્ડર શંકુ આકાર ને ગોળાકાર ને પાસા
પેલા ડાયસ ને એને લગતા બધા પ્રશ્નો રીઝનિંગ ને લગતા આમાં હોય છે, રેખા ખૂણો પછી ચતુર્ભુજ લંબગોળ સમાંતર બાજુ ચતુષ્કોણ ને સમભુજ ચતુષ્કોણ ને એ બધા જ મુદ્દા આની અંદર જે આર્ટસ ના વિદ્યાર્થીઓ છે એને થોડી અઘરી પડશે આમાં, પણ જે એન્જિનિયરિંગ ના વિદ્યાર્થી સાયન્સ ના વિદ્યાર્થીઓ જે છે એમને આ ખૂબ જ સરળ થઈ જાય એવા મુદ્દાઓ છે. તો આ વાત કરી આપણે પેપર વન ની, જે ઓબ્જેક્ટિવ હેતુલક્ષી છે એ, તો એની અંદર આટલા મુદ્દાઓ આવે. હવે એમાં ને એમાં પેપર બે છે જે ઓબ્જેક્ટિવ જ છે, એની અંદર પણ જુદું થોડુંક પેટર્ન માળખું છે. આપણે પેલા પેપર વન ની વાત કરી, હવે પેપર ટુ જે પ્રિલિમની છે એની વાત કરીએ છીએ. તો એની અંદર પણ ભારતીય અર્થતંત્ર અને આયોજન, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી આ બધા જ મુદ્દાઓ સમાવિષ્ટ કરી અને જુદા જુદા તમને પ્રશ્નો પૂછતા હોય છે. તો એ કયા કયા મુદ્દાઓ છે? તો સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થતંત્ર, ત્યારબાદ ભારતમાં આયોજનની જે કામગીરી છે એનો ઉદ્ભવ વિકાસ, ઐતિહાસિક એ બધાની ઐતિહાસિક ચર્ચા, આયોજનના મોડલ, પછી તેમાં સમયાંતરે જે થયેલા છે ફેરફારો, સુધારા પછીના જે સમયમાં ભારતીય અર્થતંત્ર છે એ કેવા નવા આર્થિક સુધારાઓ, નીતિ, ઉદ્દેશ, બંધારણ, આ એને રિલેટેડ બધી જ માહિતી આ જે પ્રિલિમ એક્ઝામનું જે બીજું પેપર છે ઓબ્જેક્ટિવ એને અંતર્ગત આવે છે. કૃષિ ક્ષેત્ર હોય તો મુખ્ય પાકો, દેશના વિવિધ જે પાક છે એની સિંચાઈ વ્યવસ્થા, સંસ્થાકીય માળખું, ભારતમાં જમીન સુધારણા અને આ બધા મુદ્દાઓ છે એને લઈ અને પ્રશ્નો પૂછી શકે. ઔદ્યોગિક નીતિ છે, ત્યારબાદ ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું છે, ત્યારબાદ બંદર, માર્ગ, હવાઈ મથકો, ટેલિકોમ્યુનિકેશન, સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, આ બધા જે મુદ્દાઓ છે એ પણ આની અંદર સમાવિષ્ટ છે. ત્યારબાદ ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય, કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો, તાજેતરના રાજકોષીય અને નાણાકીય નીતિના મુદ્દાઓ છે, ભારતના વિદેશ વ્યાપારના વલણો, સંરચના, માળખું, એની દિશા. તો આ જે બધા જ મુદ્દાઓ છે એ તમને ડીપમાં એનો જો તમે અભ્યાસ કરો તો એ પ્રિલિમ જે છે એ બીજા પેપરની અંદર પણ તમને ખૂબ જ સારા માર્ક્સ મળી શકે અને એના આધારે આ મેન્સ એક્ઝામમાં પ્રવેશવા માટેનું પ્રવેશ દ્વાર છે. તો આ પ્રિલિમની એક્ઝામ તમારે પૂરી તમારી ક્ષમતા એમાં તમારે કમર કસી અને મહેનત કરવાની છે. ભૂગોળ છે તો એ ભૂગોળને લગતા પણ સામાન્ય ભૂગોળ હોય, દાખલા તરીકે સૂર્યમંડળના ભાગ, પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પછી ત્યારબાદ જલીય આપત્તિઓ છે, પછી દરિયાઈ અને ખંડીય જે સંસાધનો છે એની વાત હોય, ભૌતિક ભૂગોળમાં ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં વિવિધ મુદ્દાઓ તમને એ પૂછી શકે, ત્યારબાદ સામાજિક ભૂગોળ છે, ત્યારબાદ આર્થિક ભૂગોળ છે, એની અંદર કૃષિ, ઉદ્યોગ, સેવા અને આ જે બધી પાયાની બાબતો છે એ પણ એ તમને મળી શકે. અને આ બધા જ મુદ્દાને લઈ અને માર્કેટમાં ખૂબ બધું મટીરિયલ અવાઇલેબલ છે, એટલે આ મુદ્દાઓ જોઈ અને તમે અને જે રીતે તમે આમાં આગળ વધતા જશો ને એમ ઓટોમેટિક તમને આઈડિયા આવતો જશે કે આ મુદ્દા માટે આ મટીરિયલ સારું કે આ આ મુદ્દા, કેમ કે આપણે હવે જ્યારે આવી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા જઈ રહ્યા છીએ તો જે અધિકારીમાં જે ગુણ હોવો જોઈએ, ભલે આપણે એક્ઝામ હજી આપી નથી અને પાસ થયા નથી, અધિકારી નથી બિના, પણ એ અધિકારી જે બનવા જઈ રહ્યા છે એના ગુણ તો આપણામાં અત્યારથી જ ડેવલપ થવા જોઈએ. તો જે સ્વવિવેક છે, સ્વવિવેક અને કોઈ પણ પરિસ્થિતિમાં નિર્ણય લેવાની શક્તિ છે, આ સંધિ અધિકારીની મુખ્ય લાક્ષણિકતાઓ ગણી શકાય. તો જે દિશામાં આપણે જવાના છીએ એ આપણામાં ગુણો હોવા જોઈએ. તો જુદું જુદું મટીરિયલ તમારી સામે ખૂબ આવવાનું છે, પણ એ જે સ્વવિવેક અને તમે એ પરિસ્થિતિમાંથી નિર્ણય લઈ શકો કે આ મટીરિયલ મારા માટે સારું છે, તો એ મુદ્દાઓ તમે કોઈ પણ પબ્લિકેશનના કે કોઈ પણ ચોપડીમાંથી તમને સારા એનસીઆરટીના કે બધા પુસ્તકો છે એમાંથી તમે આ મેળવી શકો. પછી છેલ્લો જે મુદ્દો છે એની અંદર કે વિજ્ઞાન અને ટેકનોલોજી, તો એની અંદર ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી જે આઈસીટી છે એ છે, ત્યારબાદ આઈસીટીનું સ્વરૂપ, ક્ષેત્ર, પછી ઈ ગવર્નન્સ, કાર્યક્રમો, સેવા, આ બધા જ મુદ્દાઓ, નેશનલ સાયબર ક્રાઇમ છે એની પોલિસી, વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ, ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી છે એની પ્રસ્તુતતા કેટલી છે, વિજ્ઞાન અને ટેકનોલોજી ઇનોવેશન અંગેની જે રાષ્ટ્રીય નીતિ છે, ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, આ બધી જ બાબતો આ જે જનરલ સ્ટડી પેપર ટુ છે જે ઓબ્જેક્ટિવ પ્રિલિમ જીપીએસસી માટેનું એની અંતર્ગત આ બધી બાબત આવે. ત્યારબાદ પ્રાદેશિક અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જે ઘટનાઓ છે બધી એ
આની અંદર આવી શકે. તો આ વાત થઈ પ્રિલિમની, જે બે પેપર. તો હવે મને લાગે છે કે આ આટલી ચર્ચા કર્યા પછી તમને આખી વાત, આખી ફ્રેમ મગજમાં ઉતરી ગઈ છે કે આટલું આપણે કરીએ, આટલા મુદ્દાઓ જો આપણે બરાબર તૈયારી કરીએ તો આપણે આ એક્ઝામનું જે પ્રવેશ દ્વાર છે એમાંથી પસાર થઈ અને મેઇન એક્ઝામની અંદર આપણે પ્રવેશ મેળવી શકીએ. આટલું થઈ ગયા પછી જે વિદ્યાર્થીઓ સારો સ્કોર 400 માંથી કરે છે એ મેઇન એક્ઝામ જે વર્ણનાત્મક જે છે એની અંદર એ પ્રવેશે છે. તો એની અંદર જે મેં વાત કરી હતી કે જે પહેલું પેપર છે ગુજરાતી 150 માર્કનું અને 3 કલાકનું જે ગુજરાતી છે અને ખૂબ સહેલું અને સરળ, એની અંદર નિબંધ, ગદ્યાર્થ ગ્રહણ, ફકરો આપ્યો એમાંથી તમારે એને શોર્ટ કરવાનું, સંક્ષેપીકરણ, પત્ર લેખન, પછી અહેવાલ લેખન, ગુજરાતી વ્યાકરણની અંદર જે મુદ્દાઓ છે કહેવત, રૂઢિપ્રયોગ, સમાસ, છંદ, અલંકાર, જોડણી, સંધિ, વાક્યરચના, વાક્યના પ્રકાર, આ જો મેં વાત કરી એ બધા જ મુદ્દાઓ આપણે 10મા 12મા ભણી ચૂક્યા છીએ, વાત હું ફરીથી રિપીટ નથી કરતો, પણ આ બધા જ મુદ્દા તમે એકવાર જોઈ લો તો આરામથી આ પેપર છે એમાં તમે સરસ રીતે પરિણામ લાવી શકો. પછી જે બીજું પેપર છે 150 માર્કનું એ ઇંગ્લિશનું છે. હવે આપણે મેઇન એક્ઝામની વાત કરીએ છીએ, પ્રિલિમની પૂરી થઈ ગઈ, મેઇનની અંદર ગુજરાતી અને ઇંગ્લિશનું જે ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક છે, વારે વારે રિપીટ એટલા માટે કરું છું કે બધું ભેગું ના થઈ જાય. તો આ જે આખું પેપર છે એ ઇંગ્લિશમાં, એમાં નિબંધ છે, લેટર રાઇટિંગ છે, પછી જે રિપોર્ટ રાઇટિંગ છે, ત્યારબાદ ફોર્મલ સ્પીચ અને આને લગતા જે ઇંગ્લિશ ગ્રામરના જે સામાન્ય મુદ્દાઓ છે, ટેન્સ, વોઇસ, પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, આ બધા જ મુદ્દાઓ ટૂંકમાં 10-12 સુધીના જે સામાન્ય બધા મુદ્દાઓ છે એને જો તમે સારી રીતે ફરીથી રિવિઝન કરી લો તો આમાંથી તમે આરામથી નીકળી શકો. હવે જે નિબંધનું પેપર છે એ પણ સમય 3 કલાક છે અને 150 માર્કનું છે. તો એની અંદર સાંપ્રત જે તાજેતરની ઘટનાઓ છે એને લગતું, કે સામાજિક રાજનૈતિક જે બાબતો છે, સામાજિક આર્થિક બાબતો છે, સામાજિક પર્યાવરણ જે એને લગતી પર્યાવરણીય બાબત છે, નાગરિક જાગૃતતા અંગેના મુદ્દા છે, ચિંતનાત્મક મુદ્દા છે, સાંસ્કૃતિક અને ઐતિહાસિક પાસાઓ છે, આ બધા જ મુદ્દાઓને આવરી કોઈ નિબંધ તમને એ પૂછી શકે. તો આ પૂછવાનું કારણ તમારું નોલેજ સાંપ્રત કેવું છે, તમારી અભિવ્યક્તિ કેવી છે અને આટલા સમયની અંદર તમે એને કેવો ન્યાય આપી શકો છો એ ચકાસવાનો એ આખો ઉપક્રમ હોય છે. તો એ જે પેપર છે એ આ રીતનું 150 માર્કનું વર્ણનાત્મક હોય છે. ત્યારબાદ જે સામાન્ય અભ્યાસ 1 જે મેં વાત કરી હતી એ પેપર આવે છે અને એની અંદર પણ, હવે જો મિત્રો અહીંયા તમને જે પ્રિલિમમાં છે એ ઘણા મુદ્દા ઉપયોગી થશે, જે પ્રિલિમના જે જનરલ સ્ટડી 1 અને 2 હતા એ જ મુદ્દાઓ ઘણા આમાં રિપીટ થાય છે. તો જો એ તમે સારી, મેં વાત કરી હતી ને કે ભલે ઓબ્જેક્ટિવ રહ્યું પણ તમે ડિસ્ક્રિપ્ટિવ કક્ષાની તૈયારી કરશો તો તમે એ આરામથી એમાં સફળતા મેળવી શકશો. અને એ જ મુદ્દાઓ મોટા ભાગના એ જે જનરલ સ્ટડી 1 છે એની અંદર ભારતનો જે ઇતિહાસ છે એની અંદર રિપીટ થાય છે. ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ, ઉત્ખનન કરાયેલા સ્થળો, એના મુખ્ય લક્ષણો, વૈદિક સમય, જે પેલા જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, નંદ રાજવંશ, એ બધા મુદ્દાઓ છે. વિદેશી મુસાફરોના ભારતના જે પ્રવાસના વૃત્તાંતો છે એ વાત આવે. પ્રાચીન ભારતના મહત્વના જે રાજવંશો છે, મૌર્ય, શુંગ, સાતવાહન, કુશાણ, ગુપ્ત, ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, વિજયનગર, પલ્લવ, ચોલ, આ બધા જે છે એમનું વહીવટી તંત્ર, કલા અને જેનું સ્થાપત્ય, સાહિત્ય જે બધું છે એ આમાં આવી શકે. ત્યારબાદ છે અમુક મુદ્દાઓ એવા છે કે જે બધી જ જગ્યાએ તમને ઉપયોગી થશે. ભક્તિ આંદોલન, સુફીવાદ આપણે વાત કરી હતી એ છે. મુઘલ સામ્રાજ્ય, મરાઠા સામ્રાજ્યનો ઉદય, ભારતમાં રાષ્ટ્રવાદના ઉદય માટે જવાબદાર પરિબળો, આ જે બધા મુદ્દાઓ છે એ તમને આ પેપરમાં ઉપયોગી થશે. પછી સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ, જે આપણે શરૂઆતમાં વાત કરી, મોટાભાગના એ જ મુદ્દાઓ છે એ આની અંદર રિપીટ થાય છે. એટલે ફરીથી એ વાત હું નથી કરતો. સાંસ્કૃતિક વારસાની અંદર ટૂંકમાં કહું તો નારી જે સાહિત્ય સર્જકો થઈ ગયા, ત્યારબાદ દરિયાકાંઠાની સંસ્કૃતિ, આદિવાસી સંસ્કૃતિ, ગુજરાતના કળા કસબ, ભારતીય સંસ્કૃતિ તથા પ્રાચીન અર્વાચીન સમય સુધીના તેના કળાના સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યની જે મુખ્ય લાક્ષણિકતાઓ છે, ભારતીય સમાજની મુખ્ય લાક્ષણિકતાઓ અને વિવિધતામાં એકતાના આ જે બધા મુદ્દાઓ છે એ આ અંતર્ગત આવી શકે. અને જે ભૂગોળની વાત છે
એની અંદર પણ સામાજિક અને વસ્તી વિષયક વય જાતિ ગ્રામીણ શહેરી જે સંગઠન છે એને લગતા જે મુદ્દાઓ છે એ આની અંદર આવી છે. ત્યારબાદ જનરલ સ્ટડી ટુ જે પેપર છે એની અંદર ના મુદ્દા પણ જોઈ લઈએ. ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ, લોક પ્રશાસન અને શાસન, લોકસેવામાં નીતિશાસ્ત્ર, આ બધા મુદ્દા આ અંતર્ગત આવે છે. પછી જે જનરલ સ્ટડી ત્રણ જે છે એની અંદર પણ જે વિજ્ઞાન અને ટેકનોલોજી, ભારતીય અર્થતંત્ર અને આયોજન અને રાષ્ટ્રીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય જે મહત્વની ઘટનાઓ છે એને અંતર્ગત વાત આવે છે. હવે આ જે મેં જનરલ સ્ટડીના જે પેપર કીધા વર્ણનાત્મક, તો એની અંદર પણ પ્રશ્નોનું માળખું સેટ છે, તો તમને વધારે ડીપમાં ઉપયોગી થશે. કે દાખલા તરીકે 150 માર્કનો પ્રશ્ન છે, તો આ જનરલ સ્ટડી 1, 2 અને 3 ત્રણેયને લાગુ પડે છે. તો એની અંદર 10 પ્રશ્નો એવા હશે કે 3 માર્કના હશે અને 30-40 શબ્દોમાં એનો જવાબ લખવાનો હશે અને 30 માર્ક. એટલે 10 પ્રશ્નો એવા 3-3 માર્કના કે જે ટૂંકમાં જવાબ આપવાના છે એના 30 માર્ક, અને 6 પ્રશ્નો એવા કે જે 5-5 માર્કના પ્રશ્નો હશે એટલે 50-60 શબ્દોમાં, તો એના 30 માર્ક એટલે 60 માર્ક એ થયા. અને 9 પ્રશ્નો એવા હશે જે 10-10 માર્કના હશે, એટલે કે જે 120-130 શબ્દો છે એની અંદર તમારે જવાબ લખવાનો, એટલે એના ગુણ 90 છે. તો 3 માર્કના, 5 માર્કના અને 10 માર્કના અનુક્રમે 10, 6 અને 9 પ્રશ્નો તમને પૂછશે, અને 30, 30 અને 90 એ રીતે એના આખા 150 માર્ક છે. આ ત્રણેય જનરલ સ્ટડીના પેપરને લાગુ પડે છે. અને છેલ્લે જે ઇન્ટરવ્યુ છે, ઇન્ટરવ્યુની અંદર તો તમને ખબર છે કે મોટા ભાગે તમારા પરિચયથી લઈ તમારા રસ રૂચિને ધ્યાનમાં રાખી અને ત્યાંથી શરૂ કરી અને છેક તમે કઈ રીતે ઇન્ટરવ્યુ લેનારને તમે દોરવો છો એ રીતે આખું એ માળખું જાય છે. અને 100 માર્ક્સ એના, એમ કરીને 1000 માર્કનું આખું આ છેલ્લે ફાઇનલ મેરિટ થાય છે. તમને કોઈ પ્રશ્ન પૂછે તમને શેનો શોખ છે, તો ખરેખર તમે એ દિશામાં લઈ જવા માંગતા હો તો તમને જે આવડે છે એ તમે એમ કહો ક્રિકેટનો શોખ છે, તો એ ક્રિકેટને લગતી બધી માહિતી તમને પૂછી શકે. તો ખરેખર તમે જ્યારે પેલું ફોર્મ ભરો ત્યારે પણ તમારે જે વિગત આપો એમાં બરોબર તમારે ધ્યાન રાખીને ભરવાની છે, કારણ કે એમની પાસે તમારો આખો બાયોડેટા હોય છે. તો આ બાબત આખી જીપીએસસીની થઈ અને એ તમને સારી કેડર અપાવી શકે. હવે ટૂંકમાં આ જ બાબત હવે આપણે યુપીએસસી, આમ તો આ જીપીએસસી વિશે માંડીને કહેવાનો ઉપક્રમ એટલા માટે સહેવો હતો કે આ માળખું એક સેટ થઈ જશે તો આ જ રીતના યુપીએસસી છે એ તમને આરામથી સમજાઈ જશે. અને આપણી એક માનસિકતા હોય છે કે યુપીએસસી અઘરી છે, જીપીએસસી આપણે કરી શકીએ, એટલે એ માંડી અને કહેવાનો ઉપક્રમ રાખ્યો હતો. હવે થોડોક સમય આપણી પાસે છે, તો એ સમય અંતર્ગત આપણે આ જે આખી યુપીએસસીની જે આખી સિસ્ટમ છે એને આપણે સમજી લઈએ. તો ખાસ મેં તમને જે પહેલા કીધું એ કે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પણ સારી રીતે આ પ્રશ્નો ગુજરાતી ભાષામાં લખી ઇન્ટરવ્યુ આપી અને સરસ રીતે એમાંથી પાસ થઈ અને જે આ બહુ મોટી કેડર છે કલેક્ટર કક્ષાની કે એને રિલેટેડ બીજી પોસ્ટ છે એ મેળવી શકીએ. તો હવે જે યુપીએસસીની વાત છે એ જોઈ લઈએ કે એની અંદર પણ આ જ રીતે પ્રિલિમ એક્ઝામ હોય છે, બે પેપર હોય છે, એ બંને ઓબ્જેક્ટિવ હોય છે. એક જનરલ સ્ટડી 1 અને બીજું જનરલ સ્ટડી 2 જે પહેલામાં હતું એ અહીંયા સી સેટ નામે ઓળખાય છે. તો જે જનરલ સ્ટડી જે પહેલું પેપર છે એની અંદર પ્રશ્ન 100 છે અને માર્ક્સ 200 છે. પેલું માળખું તમારા મનમાં છે એટલે કમ્પેરિઝન કરતા જશો ક્યાં ચેન્જ આવે છે અને તમને હવે સમજાશે. તો પ્રિલિમના એમાં બે પેપર હતા, 200 પ્રશ્નો અને 200 માર્ક્સ હતા. હવે અહીંયા 100 પ્રશ્નો અને 200 માર્ક્સ, અને જે સમય છે એ 2 કલાક છે. તો 100 પ્રશ્નોના 200 માર્ક જનરલ સ્ટડી. હવે જે સી સેટનું પેપર છે એ 80 પ્રશ્નો છે અને એના 200 માર્ક છે, એટલે સમથિંગ 2.5 એક માર્ક છે એના એટલા થઈ શકે. હવે ખાસ વાત અહીંયા યાદ રાખવાની છે મિત્રો કે જે સીસેટની જે એક્ઝામ છે, જે પેપર છે, એ માત્ર ક્વોલિફાઈંગ માર્ક છે, એને મેરિટમાં ગણવાના નથી. એટલે માત્ર જનરલ સ્ટડી જે 1 છે એમાં તમે જે સ્કોર કરશો એના આધારે જ તમે જે મેઇન એક્ઝામ છે એમાં પ્રવેશ મેળવશો. પણ જો ક્વોલિફાઈંગ માર્ક તમે એમાં ન લાવો તો તમારા જે પેલું પેપર છે એ ચકાસાય નહીં અને તમે ડિસ્ક્વોલિફાય થાવ. એટલે એનું મહત્વ પાસિંગ માર્ક
तो लावा जरूरी छे सी सेट मा, परंतु खूब मेहनत करी अने एमा सारो स्कोर लावी अने पेला जनरल स्टडी मा एनी असर थाय एटली बधी मेहनत पण एमा करवानी नथी। तो 200 માર્ક માંથી માનો તમે 67 માર્ક લઈ આવો છો 67, તો તમે આરામથી આ પેપર ક્વોલિફાય કરી શકો છો। અને આ જે આખું જનરલ સ્ટડી માં તમે જે માર્ક્સ લાવો છો એના આધારે તમને મેઇન માં પ્રવેશ મળે છે। હવે આ જે પેપર છે એની અંદર પણ સિલેબસ છે, તો જે પહેલું પેપર છે એની અંદર ભૂગોળ છે, વિશ્વની ભૂગોળ છે, ભારતીય નીતિ, પંચાયતી રાજ, ન્યાયતંત્ર, अर्थशास्त्र हो तो भारतीय अर्थशास्त्र पायाना सिद्धांतों, सामाजिक योजना, पछी एना सामाजिक योजना विकास द्वारा सामाजिक विकास, तो सस्टेनेबल विकास, तो आ बधा मुद्दाओ सामाजिक विज्ञान एनी अंदर फिजिक्स, केमिस्ट्री, बायोलॉजी, टेक्नोलॉजी, सांप्रत प्रवाह, जो आ बधा मुद्दाओ तमे रोजबरोज तमारा व्यवहार में तमारा अभ्यास में आ मुद्दाओथी परिचित थावज छो, एटले तमारा माटे आ प्रीलिम क्रेक करवी एंजीनियरिंग ना विद्यार्थियों माटे अघरी छे ज नहीं। તમે કે કોઈ પણ આર્ટ્સના વિદ્યાર્થીઓ પણ જો તૈયારી કરે તો આરામથી પાસ થઈ શકે, કેમ કે અત્યાર સુધી એવું હતું મનમાં કે ગણિત ને અંગ્રેજી કે આ રીઝનિંગ ને લોજિક આપણને ન ફાવે, પણ જે પેલું બીજું પેપર છે સી સેટ નું એ માત્ર ક્વોલિફાઈંગ માર્ક્સ છે, 200 માંથી તમે ક્વોલિફાઈંગ માર્ક્સ તો લાવી શકવા જ જોઈએ ને। અને તમે જે એક્ઝામ આપી જે કેન્દ્ર મેળવવા માંગો છો, આઈએએસ થવા, કલેક્ટર થવા માંગો છો, તો બેઝિક તમે તર્કને સોલ્યુશન કરવાની શક્તિ તો તમારામાં જોઈએ, આ એક કેડર છે, એ પોસ્ટ છે, એટલા માટે તો આ મુદ્દાઓ છે। અને એ રીઝનિંગ વાળા જે મુદ્દા છે 200 માર્કનું પેપર, એમાં તમારે માત્ર ક્વોલિફાય થવાનું છે અને એ માર્ક મેરિટમાં ગણાવવાના નથી, તો એની અંદર પણ શું હોય છે, એ પણ સામાન્ય મુદ્દાઓ છે। જો ચાર્ટ હોય, ગ્રાફ હોય, ટેબલ કે ડેટા ઇન્ટરપ્રિટેશન હોય, પછી ન્યુમેરિકલ જે આખા નંબર ક્રમાંકને આધારિત જે પ્રશ્નો હોય છે, પછી જનરલ મેન્ટલ એબિલિટીને લગતા પ્રશ્નો હોય, લોજિકલ રીઝનિંગ એન્ડ એનાલિટિકલ એબિલિટી છે એ તપાસવાનો આખો ઉપક્રમ હોય છે, પછી ગદ્યાર્થ ગ્રહણ ફકરો આપી એક ફકરો આપેલો હોય અને એની અંદરથી પ્રશ્નો પૂછે, આ ટાઈપના બેઝિક પ્રશ્નો હોય છે। તો જો સારી તૈયારી કરો તો આ પ્રિલિમમાં તમે પસાર સારી રીતે કરી અને મેઇનમાં તમે પહોંચી શકો છો। હવે મેઇનની અંદર એવું છે કે આની અંદર પણ પેલાની જેમ વર્ણનાત્મક આખું થઈ જાય છે, એની અંદર તમે જુઓ કે ભાષાનું પેપર, ભારતીય જે ભાષા હોય, ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતી રાખે, મહારાષ્ટ્રના હોય તો એની જે ભાષા છે એમાં પેપર આપે, તો આપણે જે ગુજરાતીનું જે પેપર છે એ 300 માર્ક્સનું હોય છે અને એમાં પણ ક્વોલિફાઈંગ માર્ક્સ જ લેવાના છે। જો આ માર્ક્સ પણ તમને આગળ મેરિટમાં ગણાવવાના નથી, તો 3 કલાકનું જે પેપર હોય એમાં જે ભાષા હોય એને લગતા મુદ્દા જે આપણે જીપીએસસી માં જોઈએ, એ જ મુદ્દાઓ મોટા ભાગે એ ભાષામાં રિપીટ થાય છે, એટલે હું રિપીટ કરતો નથી। અને એ જે 300 માર્ક્સનું ઇંગ્લિશનું પેપર છે એની અંદર પણ તમારે ક્વોલિફાઈંગ થવાનું છે। તો જે 10મા 12માના જે મુદ્દાઓ છે આપણે જે આગળ જોયા જીપીએસસીમાં, એ જ મુદ્દાઓ તમને અહીં ઉપયોગી થશે। હવે આગળ તમે જાઓ તો એની અંદર નિબંધ જે 250 માર્કનું એક નિબંધનું પેપર છે, એની અંદર કરંટ જે મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખી અને એ તમારે, મેં કીધું એમ અગાઉ કે વર્ણનાત્મક શક્તિ સારી હોય તો એ મુદ્દા સારા તમે ન્યાય આપી શકો। તો પછી આગળ આની અંદર પણ જનરલ સ્ટડી 1, 2, 3 અને 4 આ 4 પ્રકારના જનરલ સ્ટડીના પેપર હોય છે અને એ 3-3 કલાક અને 250 માર્ક્સના હોય છે। તો આ બધા જ મુદ્દાઓ આપણે જે અગાઉ જોયા એ ટાઈપના જ, અને એ મુદ્દાઓ તમે રિપીટેશન નથી કરતો, તો એ બધા જ મુદ્દાઓ પણ થોડું કઠિનતા મૂલ્ય મેં કીધું ને એ વધારે આમાં હોય છે, સરળ નથી હોતા જીપીએસસી ની કક્ષાએ ખાસું એવું, આમાં કઠિનતા મૂલ્ય વધારે હોય છે। તો તમે ભલે ગુજરાતી માધ્યમમાં અથવા હિન્દી માધ્યમમાં પેપર લખવાનું પસંદ કરો છો, પરંતુ આનું મટીરિયલ છે જે યુપીએસસી નું એ મોટાભાગે ઇંગ્લિશ અથવા હિન્દીમાં તમને મળશે। જો તમને એમ લાગતું હોય કે હિન્દી અથવા ઇંગ્લિશમાં હું સરસ રીતે વર્ણન કરી શકું, તો તમારે એ માધ્યમ પસંદ કરવું, તો ગુજરાતીમાં પણ તમે આ પેપર લખી શકો છો। તો તમને એમ લાગે કે હું આ અભિવ્યક્તિ ગુજરાતીમાં કરી શકીશ, તો તમારે એ ભાષામાં આનું માધ્યમ પસંદ કરવું જોઈએ। બીજું ખાસ, પછી 2 પેપર તમારે ઓપ્શનલ આવે છે, જે તમારે પસંદ કરવાના સબ્જેક્ટિવ પેપર, પેપર 1 અને 2 એ ઓપ્શનલ વિષય હોય છે, એની અંદર તમને જે વિષયમાં રસ હોય એ વિષય તમે પસંદ કરી શકો, એ પણ
250 માર્ક્સ ના પેપર હોય છે અને એ ત્રણ ત્રણ કલાક હોય છે એમાં, એટલે આ આખું એ ટોટલ 1750 માર્ક્સ નું થાય, 1750 માર્ક્સ નું આ આખું એ ટોટલ થાય છે. અને આની અંદર જે ઓપ્શનલ વિષય છે કયા કયા તમે રાખી શકો એ પણ હું તમને ટૂંકમાં કહી દઉં કે જેટલી ભાષાઓ છે ગુજરાતી હિન્દી અંગ્રેજી કે આ બધી ભાષા છે એમાંથી કોઈ પણ એક લેંગ્વેજ અને એનો ઇતિહાસ અને એ મૂળ સુધી તમે એમએ સુધીનો જેનો સિલેબસ છે એ તમામ આની અંદર, દાખલા તરીકે તમે ગુજરાતી લિટરેચર પસંદ કરો છો, ગુજરાતી લિટરેચર રાખી ઘણા બધા મેં અગાઉ વાત કરી એમ વિદ્યાર્થીઓ સફળ થયા છે, તો એની અંદર સુધારક યુગ, પંડિત યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, આધુનિક યુગ અને એ બધા સુધારક યુગના સર્જકો દલપત હોય, નર્મદ હોય, પંડિત યુગના સર્જક હોય ગોધરામ ત્રિપાઠી હોય, ગાંધી યુગના ગાંધીજી કાકા કાલેલકર, આધુનિક યુગ હોય તો સુરેશ જોશી, ચંદ્રકાંત બક્ષી, ઘણા બધા સર્જકો છે અનુગાંધી યુગ સુધી અને જુદી જુદી કૃતિઓ અને આ બધો જ સિલેબસ જો તમારી ઈચ્છા શક્તિ હોય તો તમને એ અવેલેબલ છે અને તમને નેટ ઉપરથી કે ગમે ત્યાંથી આખી પીડીએફ અને જૂના પ્રશ્નો પણ મળી જાય. તો તમને ખ્યાલ હોય કે આમાં આવું આવે છે તો તમે, તમને રસ હોય ગુજરાતી લિટરેચરમાં તો તમે ગુજરાતી વિષય રાખી ને પણ આ એક્ઝામ આપી શકો છો. ભારતીય ભાષા અને આજે મેં વાત કરી એ બધી એ ભાષામાંથી કોઈ પણ એક ભાષા તમે રાખી શકો, અથવા તમને એમ થાય કે આ બીજા પણ કયા કયા મુદ્દા હશે આમાં તો એ પણ હું એક લિસ્ટ છે તમને કહું. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, બોટની છે, કોમર્સ એન્ડ એકાઉન્ટન્સી છે, કેમેસ્ટ્રી છે, મેનેજમેન્ટ, હિસ્ટ્રી, ભૂગોળ, જીઓલોજી, સિવિલ એન્જિનિયરિંગ છે, ફિઝિક્સ, મેડિકલ સાયન્સ, મિકેનિકલ એન્જિનિયરિંગ, મેથેમેટિકલ, લો, જુલોજી, આંકડાશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, મનોવિજ્ઞાન, પોલિટિકલ સાયન્સ, આ બધા જ મુદ્દા કે જે વિષય છે એને તમે આ તમારો ઓપ્શનલ વિષય છે એ બનાવી શકો છો અને એમાં તમે એક્ઝામ આપી અને જે ઓપ્શનલ 1 અને 2 એ પસંદ કરી અને તમે તમારી કારકિર્દી આ દિશામાં બનાવી શકો છો. અને છેલ્લે જે પહેલામાં 100 માર્ક્સનું જીપીએસસીમાં ઇન્ટરવ્યુ હતું એમ યુપીએસસીમાં છેલ્લે 275 માર્ક્સનું 275, તો આ જે 275 માર્ક્સ છે એનું ઇન્ટરવ્યુ અને ટોટલ 2025 માર્ક છે એના આધારે તમે જેટલા માર્ક્સ લાવો એ આધારે તમને કેડર મળે છે. એવું કહેવાય છે કે 2025માંથી તમે 1050ની આસપાસ એટલે 50% માર્કિંગ જો તમે લઈ આવો તો પણ તમને સારામાં સારી કેડર અને સારામાં સારી પોસ્ટ મળી શકે. તો આ મિત્રો આખી જીપીએસસી યુપીએસસીની જે આખી પેટર્ન છે એને ધ્યાનમાં રાખી અને મેં મારી વાત કરવાનો પ્રયાસ કર્યો. આશા છે કે આમાંથી તમને કશુંક પ્રાપ્ત થયું હશે અને આમાંથી થોડા ઘણા વિદ્યાર્થીઓને પણ આ કંઈક ઉપયોગી થયું હોય અને એ આ દિશામાં આગળ વધે અને એની કારકિર્દી ઘડશે તો આખો ઉપક્રમ સાર્થક થયો ગણાશે. ફરીથી પારુલ યુનિવર્સિટી એસી ડિપાર્ટમેન્ટ ના અધ્યાપક મિત્રો અને આખું જે વિભાગ છે એણે આ સરસ ઉપક્રમ કર્યો અને મને અહીં બોલવાની તક આપી એ બદલ ફરીથી આભાર માનું છું. અને ફરીથી એક વાત કહી અને મારી વાત પૂરી કરીશ કે દુનિયામાં કોઈ પણ કામ અઘરું નથી, માત્ર ઈચ્છા શક્તિનો અભાવ હોય છે એના કારણે આપણે કોઈ ધાર્યું લક્ષ્ય પહોંચી શકતા નથી. કંઈ પણ એક લક્ષ્ય નક્કી કરી અને નિર્ધાર કરો અને ધીરે ધીરે એ દિશામાં આગળ વધો. પડતા આખડતા જે રીતે પેલું કરોળિયો છે એ જાળું બનાવતા માટે કેટલી વાર પડે છે અને ધીરે ધીરે એના લક્ષ્ય તરફ આગળ વધી અને સફળતા મેળવે છે, એ રીતે આપણે ઘણાકા હરીફાઈની વચ્ચે આપણે આપણી જાતને ઘસી અને આગળ વધવાનું છે. તો આ રીતે મહેનત કરશો તો મને આશા છે કે ચોક્કસ આપણને તારું પરિણામ મળશે અને આપણે આપણા કુટુંબનું, પરિવારનું, સમાજનું અને આપણા દેશનું નામ રોશન કરી શકશું. ધન્યવાદ. થેન્ક યુ કેશભાઈ, બહુ સરસ માહિતી તમે આપી છે બધાને યુપીએસસી યુપીએસસી લેવલની. અને આશા રાખીએ કે અમારા વિદ્યાર્થી મિત્રો પણ પારુલ યુનિવર્સિટીના દિશામાં આગળ વધે અને એક સારી પોસ્ટ ઉપર પહોંચે. અને ખૂબ સરસ તમે જે ચર્ચા કરી છે યુપીએસસી યુપીએસસી એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સર. થેન્ક યુ એન્ડ કરું છું સાહેબ. ઓકે.